નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું ફાલ્ગુની. સમાચારોની શરૂઆત કરી રાજ્યની અંદર વિવિધ જિલ્લાઓની અંદર વરસી રહેલા વરસાદની. સૌથી પહેલા વાત વડોદરા શહેરની, જ્યાં ફરી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી પડ્યા છે. રાવપુરામાં સ્વિમિંગ પુલ જેવો ઘાટ સર્જાયો. રાવપુરા જીપીએસ પાસે વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો. બાળકો આ વરસાદી પાણીની મજા માણી રહ્યા છે. અત્યારે પૈસા જોઈ શકો છો કે લોકોને કરોડો ધીરે છે, પાણી ખરાબ થઈ ગયા છે. લોકો અત્યારે દિવાળી અને નવરાત્રી નો માલ ભર્યો છે. લોકો જીવ ટેન્શન માં આવી ગયા છે. તો વડોદરા મહાનગરપાલિકાને મને વિનંતી છે કે મહેરબાની કરી તમે સહાય કરો. આ વસ્તુ પાણી નીકળે ને લોકોને જીવ જોખમમાં ના જાય, ઘરે પડ્યા અને લોકોનો માલ ખરાબ ના થાય. વડોદરા શહેરમાં છેલ્લા 3 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ છાપક્યો છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. આપ જોઈ રહ્યા છો તે મુજબ રાવપુરાનો વિસ્તાર છે, જીપીઓ પોસ્ટ ઓફિસ પાસેનો, જ્યાં કને વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે. અહીંયા સ્વિમિંગ પુલ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકો પણ અહીંયા પાણીની અંદર રમી રહ્યા છે. સાથે સાથે દુકાનદારોની દુકાનો પણ નીચાણમાં હોય, પાણી દુકાનોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા છે. એક તરફ સરકાર દ્વારા જે કેશ ડોલ આપવાની હતી, ઘર વખરી સહાય આપવાની હતી, દુકાનોનો જે રોજગારના ધંધા રોજગારને અસર પહોંચી તેની સહાય આપવાની હતી, પરંતુ તે હજી સુધી મળી નથી. ત્યાં આ સતત ત્રીજી વખત વરસાદી પાણીના ભરાવાને લઈને નાગરિકોને અસહ્ય નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા.